નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેક એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી જે કાલે લેવાનાર છે 10/12/2021 ધોરણ 6 વિષય ગુજરાતીનું મોડલ પેપર જોવાના છે. કુલ ગુણ છે 25. પ્રશ્ન પહેલો 1અ. નીચે દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પહેલું, કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? જવાબ વિકલ્પ આવશે બી, પોપ વાસળી. બીજું, વાસળી કોણ વગાડે છે? જવાબ આવશે એ, શ્રી કૃષ્ણ. બ, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. મે કઈ દિશાએથી આવે છે? જવાબ, મે ઉત્તર દિશાએથી આવે છે. બીજું, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? જવાબ, ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ત્રીજું, ગીતમાં શ્રી કૃષ્ણ માટે ક્યાં ક્યાં શબ્દ વપરાય છે? જવાબ, ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ શબ્દ વપરાય છે, પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી. ચોથું, વાસળીએ શું લટકે છે? જવાબ, વાસળીએ 4 ફૂંકા લટકે છે. પાંચમું, ગીતમાં ક્યાં ક્યાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ, ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 2અ, નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો. વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? જવાબ, ઉતરાવવું એટલે છોલીને કાપીને ઘાટ આપવો. વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે, તેથી વાંસળી ઉતરાવવી કહેવાય, વાંસળી બનાવવી નહીં. બીજું, ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાય છે, શા માટે? જવાબ, ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાય છે. મોતી કિંમતી છે, મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. ત્રીજું, વાંસળીની જેમ ફૂગ કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. જવાબ, વાંસળીની જેમ ફૂગ કે હવાથી વાગતા વાદ્યો શું વાદ્ય એટલે કે રણશીંગુ, શંખ, ભૂંગળ, શરણાઈ વગેરે. બ, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વાંસળીએ કઈ ઝું ફૂમતા છલી વળિયારે લોલ આલા લીલા. વાંસળીએ કઈ ફૂમતા લટકીએ 4. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિલારે લોલ આલા લીલા વાંસળીએ. તો આવ્યા આવ્યા ઓતરા દશના મેં પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળિયારે લોલ આલા લીલા. પ્રશ્ન 3અ, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો આપો. પોપટ તો શુક અથવા કીર, બીજું પાદળ તો ગોંદરું અથવા ભાગોળ કહેવાય. બ, નીચેના શબ્દોના વિરુદ્ધ અર્થી શબ્દો લખો. ઓતરાધા તો દખણાધા. પછી પ્રશ્ન ક, નીચેના વાક્યમાંથી વિશેષણ વિશેષ શોધો. આલા લીલા વાસળિયારે વડાવો, તો આલા લીલા છે એ વિશેષણ છે અને વાસળિયા છે એ વિશેષ છે. બીજું, વાસળીએ કઈ ફૂમતા લટકે 4. જવાબ, 4 એ વિશેષણ છે અને ફૂમતા એ વિશેષ છે. ડ, ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો. આંગળી તો અંગૂઠી, તો કાન તો કુંડળ આવશે, હાથ તો કંકણ અથવા કડું અને પગ તો ઝાંઝર અથવા નુપુર. ઈ, નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. ખેતર તો ખેતરડા વપરાયું છે અને પાક તો મોલ વપરાયું છે. થેન્ક યુ.